સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બોખમાં 40 વર્ષના યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું, તો પ્રાંતિજ પોલીસ દ્વારા ગુનો નોંધી મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી હતી. પ્રાંતિજના નાની ભાગોળ નાનો ઠાકોરવાસમાં રહેતા યુવાન મુકેશજી બાદરજી મકવાણા ઉંમર વર્ષ 40 કે જે અસ્થિર મગજનો હોય અને તે તારીખ 24/8/2021 મંગળવારના રોજ ઘરેથી નીકળી ગયેલ હતો અને તારીખ 25/8/2021 બુધવારની વહેલી સવારે પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવે બોખમાં પાણીમાં યુવાનની લાશ તરતી દેખાતા આજુબાજુમાં રહેતા સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તો દોડી આવેલ લોકોમાંથી પ્રાંતિજ પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાતા પ્રાંતિજ પોલીસ તથા ફાયર બ્રિગેડ ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. તો મૃતક યુવાનને સ્થાનિક તરવૈયાઓ તથા ફાયર બ્રિગેડ ટીમના જવાનો દ્વારા પાણીમાંથી મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો. તો બીજી તરફ મૃતકના પિતા તથા પરિવારના સભ્યો આખી રાત શોધખોળ બાદ યુવાનની કોઈ જગ્યાએ ભાળ ન મળતા પોલીસ સ્ટેશન ખાતે યુવાન ગુમ થવાની ફરિયાદ માટે ગયા હતા, પણ તે સમયે સમાચાર મળતા પરિવાર ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવાનની ઓળખ થઈ હતી. તો પ્રાંતિજ પોલીસ દ્વારા મૃતક યુવાનની લાશને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો મૃતકના પિતા દ્વારા પોલીસને જણાવ્યું હતું કે મૃતક યુવાન અસ્થિર મગજનો હોય હિંમતનગર ખાતે આવેલ આવકાર હોસ્પિટલમાં તેની દવા સારવાર ચાલતી હતી, ત્યારે હાલ તો પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંજય રાવલનો રિપોર્ટ, SI News પ્રાંતિજ.